એક તરફ ખાનગી શાળાઓની અંદર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આનાકાની થઈ રહી છે, તે સમયે પાંડેસરાની સરકારી સ્કૂલોના હાલ શિક્ષકોએ નવો અભિગમ કર્યો છે. પાણેસરા વિસ્તારની અંદરથી આ શિક્ષકો હાલ પ્રચારમાં એટલે કે પ્રચારમાં જોડાયા હતા. મરાઠી તેમજ ગુજરાતીમાં તેઓ પ્રચાર કરતા નજરે પડ્યા હતા અને જેમ બને તેમ પોતાના બાળકોને સરકારી સ્કૂલમાં દાખલ કરાયો તેવી નેમ પણ કરી હતી. કોરોનાની મહામારી વચ્ચે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થઈ ગઈ છે. જોકે કોરોનાને લઈને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી ન ભરાઈ હોય જેને લઈને વાલીઓ દ્વારા હાલ બાળકોને શાળાએ મોકલાઈ રહ્યા નથી. તો બીજી તરફ ઘર નજીક જ નગર પ્રાથમિક શાળાઓ આવેલી હોય અને તે પણ ગુજરાતી મરાઠી સહિતની શાળાઓમાં બાળકોને અભ્યાસ માટે મોકલવામાં આવે છે, તે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા શાળા પ્રવેશ અંગે અનોખી જાગૃતતા કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં પાંડેસરા વિસ્તારમાં ગલીએ ગલીએ જઈ શિક્ષકોએ માઇક પરથી ગુજરાતી અને મરાઠીમાં પ્રચાર કરી બાળકોના પ્રવેશ અંગે જાગૃતતા ફેલાવી હતી. મારું નામ ચંદ્રશેખર પ્રકાશ નિકમ. હું અત્રેની સ્ત્રી દામોદર હરિ ચાથેકર શાળા નંબર 222માં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. જૂન મહિનાથી શાળાઓ શરૂ થઈ ગઈ છે, શાળા બંધ છે પણ શિક્ષણ કાર્ય નથી અને પ્રવેશ કાર્ય માટે અમે તમામ શાળાના તમામ શિક્ષક મિત્રો એક ઝુંબેશ શરૂ કરી છે કે આજે ઘણા બધા વાલીઓ અમને મળીને જાય છે કે સાહેબ અમારા બાળકો પ્રાઇવેટ શાળામાં ભણે છે પણ ફીસ ન ભરવાના કારણે એ શિક્ષણથી વંચિત રહે છે અને કેટલાક વાલીઓને ખબર નથી કે અમારી મરાઠી માધ્યમની શાળા છે. કેટલાક અમારા જે મરાઠી ભાઈઓ છે એમને ખબર જ નહીં કે નજીકના વિસ્તારમાં સરકારી શાળા છે. ત્યારે અમે તમામ શિક્ષક મિત્રોએ ઝુંબેશ શરૂ કરી છે કે દરેક વિસ્તારમાં શેરીઓમાં જઈ વાલીઓને જાગૃત કરીએ કે જે પ્રાઇવેટ શાળાઓમાં આટલા મોટા પ્રમાણમાં ફીસ લેવામાં આવે છે તેની સામે જે સરકારી શાળાઓ છે શાળા નંબર 222 અને શાળા નંબર 255 નાગસેન નગરમાં ચાલે છે ત્યાં જો ઉત્તમ પ્રકારનું શિક્ષણ કાર્ય મળતું હોય અને સરકાર દ્વારા ઉત્તમ પ્રકારના તમામ લાભો જો આપવામાં આવતા હોય તો તમામ વિદ્યાર્થીઓએ આપની નજીકની શાળામાં પ્રવેશ કાર્ય લેવું જોઈએ. તેથી અમે આ એક પ્રચાર માધ્યમ દ્વારા શેરીઓમાં જઈ વાલીઓને જાગૃત કરીએ છીએ કે તમે ધોરણ 1-8 પ્રવેશ કાર્ય કોઈ પણ એટલે અમારા વિસ્તારમાં જે સરકારી શાળાઓ છે ત્યાં તો લેવાનું છે પણ તમારા વિસ્તારમાં પણ જો કોઈ સરકારી શાળા ચાલતી હોય તો તમે ત્યાં તદ્દન મફત ધોરણે પ્રવેશ કાર્ય લઈ શકો છો. હાલ કોરોનામાં વાલીઓની આર્થિક સ્થિતિ કફોડી થઈ ગઈ છે ત્યારે ખાનગી શાળાઓ કરતાં સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળે અને તેઓનું શૈક્ષણિક કાર્ય પણ યથાર્થ રહે તે હેતુ સાથે શિક્ષકોએ જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. અઝર કુરેશી, G10 ન્યૂઝ.